નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, ગયા વિડીયો લેક્ચરની અંદર આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 2 એટલે કે સૂક્ષ્મ જીવો મિત્ર અને શત્રુ તેના વિશે આપણે જુદા જુદા મુદ્દાઓ વિશે વાત કરેલી. જેમ કે આપણે ખાસ કરીને તમને કહું તો કે સૂક્ષ્મ જીવો એટલે શું, તે ક્યાં રહે છે, સૂક્ષ્મજીવોના સમૂહ કેટલા, તો કે મુખ્ય 5 સમૂહ છે. તદુપરાંત સૂક્ષ્મજીવોનો ઉપયોગ શું છે, તદુપરાંત આપણે એ પણ માહિતી મેળવી ચૂક્યા કે સૂક્ષ્મજીવોનો વ્યાપારિક ઉપયોગ શું છે અને ઔષધીય ઉપયોગો શું છે, બેક્ટેરિયાના ઉપયોગો કયો કે પછી ફૂગના ઉપયોગો, આ બધા વિશે આપણે માહિતી મેળવી જ ચૂક્યા છીએ. આ સિવાય મિત્રો, આપણને એ પણ ખબર છે કે ચેપી રોગો શું છે, તો કે એક સંક્રમિત વ્યક્તિથી અન્ય સંક્રમિત ન હોય પરંતુ સ્વસ્થ હોય તેવા વ્યક્તિમાં હવા, પાણી કે ખોરાક દ્વારા જે કંઈ રોગ ફેલાય છે તે ચેપી રોગો છે. આ ચેપી રોગો મુખ્યત્વે વાહક દ્વારા ફેલાય છે, એમાં ખાસ કરીને માખી અને મચ્છર જેવા રોગકારકો આ વધારે પ્રકારના રોગને ફેલાવે છે. જેમ કે મેલેરિયા નામનો રોગ પ્લાઝમોડિયમ વાઇવેક્સ નામના એક પ્રકારના પ્રજીવથી થાય છે, પરંતુ તે પ્રજીવને લઈ જનારું કોણ, તો કે માદા એનોફેલિસ મચ્છર. આ મચ્છર આ પ્રજીવનું વહન કરે છે અને મનુષ્યમાં રોગ ફેલાવે છે. આ સિવાય આપણે એ પણ ખબર છે કે ડેન્ગ્યુ નામનો એક રોગ થાય છે, તે રોગ માદા એડિસ મચ્છર નામના જે એક સૂક્ષ્મજીવ છે પ્લાઝમોડિયમ તેવા જ ડેન્ગ્યુ નામના રોગને ફેલાવે છે. પણ આ વાહક કોણ, તો કે માદા એડિસ મચ્છર. આમ માદા એનોફેલિસ મચ્છર છે તે મેલેરિયા ફેલાવે છે, જ્યારે માદા એડિસ મચ્છર ડેન્ગ્યુ નામનો રોગ ફેલાવે છે. આ સિવાય મિત્રો, આપણે મનુષ્યમાં પણ કેવા પ્રકારના રોગો થાય છે, જેવા કે ટાઇફોઇડ, કોલેરિયા, હિપેટાઇટિસ એ નામના વાયરસથી ફેલાતો કમળો, આ બધા રોગો વિશે માહિતી પ્રાપ્ત કરી જ ચૂક્યા છીએ. હવે આજના વિડીયો લેક્ચરની અંદર આપણે વનસ્પતિમાં રોગ ફેલાય છે તો કેવી રીતે ફેલાય, કોણ ફેલાવે છે, અને આ સિવાય મનુષ્યમાંથી પ્રાણીમાં કે પછી પ્રાણીથી અન્ય પ્રાણીઓમાં રોગ કેવી રીતે ફેલાય છે તેના વિશે માહિતી મેળવીશું. જેમ કે તમે જોઈ શકો છો કે વનસ્પતિ અને પ્રાણીમાં રોગકારક સૂક્ષ્મજીવો, તો કે સૂક્ષ્મજીવો છે એ પ્રાણીઓમાં પણ રોગ ઉત્પન્ન કરે જ છે. આપણને ખબર છે ઘણી બધી વખત ગાય હોય કે ભેંસ હોય તેમાં પણ કોઈક રોગ થઈ ગયા હોય, પણ તમને એ જાણીને આશ્ચર્ય થશે કે એન્થ્રેક્સ નામનો એક રોગ છે, ત્વચાનો રોગ છે, તે રોગ પ્રાણીમાં પણ ફેલાય છે અને મનુષ્યમાં પણ ફેલાય છે. ટૂંકમાં રોગ એક જ પરંતુ બંને સજીવોમાં ફેલાઈ શકે છે. આ એન્થ્રેક્સ નામનો રોગ મનુષ્ય તેમજ ઢોર એટલે ગાય, ભેંસ ગમે તે હોઈ શકે, તે બંનેમાં થતો ગંભીર પ્રકારનો રોગ છે. અને આ રોગની જે બેક્ટેરિયા છે એ બેક્ટેરિયાની શોધ કોણે કરી, તો કે રોબર્ટ કોસ નામના સાયન્ટિસ્ટે 1876 સાલ મિત્રો બરોબર એની યાદ રાખજો, 1876 નામની એક વર્ષની અંદર રોબર્ટ કોર્સ નામના વ્યક્તિએ બેસિલસ એન્થ્રેસિસ નામના બેક્ટેરિયાની શોધ કરી અને જે એન્થ્રેક્સ રોગનો વાહક છે તેવું તેણે સાબિત કરેલું. એટલે તમને ખ્યાલ આવશે કે એન્થ્રેક્સ નામનો રોગ થાય છે પણ કયા બેક્ટેરિયા દ્વારા, તો કે બેસિલસ એન્થ્રેસિસ નામના બેક્ટેરિયા દ્વારા આ રોગ ફેલાય છે. અને આ રોગ થઈ ગયા પછી શું, તો કે ઢોરમાં જે રોગ થઈ ગયો છે તે પછી ફેલાય કઈ રીતે વધારે આગળ, તો કે ઢોરનું જે ફૂટ એટલે કે પગ અને માઉથ એટલે કે મોઢું એની અંદર અમુક પ્રકારના વાયરસ હાજર હોય છે, વાયરસ આ બેક્ટેરિયાને વધારે ફેલાવવામાં મદદ કરે છે. આમ તમે એ ખ્યાલ આવી ગયો કે સૂક્ષ્મજીવો છે તે પ્રાણીઓમાં તો રોગ ફેલાવે છે, મનુષ્યમાં પણ ફેલાવે છે, અને પછી એના નિવારણ માટે આપણે ઓલરેડી ભણી ચૂક્યા છીએ કે રસી, જેને આપણે વેક્સિન કહીએ છીએ, કે રસી જો શરીરમાં દાખલ કરવામાં આવે, તે પ્રાણીઓ હોય કે મનુષ્ય, તેના દાખલ કરવામાં આવે તો એની અંદર એન્ટીબોડી ઉત્પન્ન કરી આપણને એવા ગંભીર રોગો સામે રક્ષણ આપે છે. આમ મિત્રો, આપણને ખ્યાલ આવ્યો કે સૂક્ષ્મજીવો કેવી રીતે રોગ ફેલાવે છે પ્રાણીઓની અંદર, પણ તમને એ ખ્યાલ નહીં હોય કે વનસ્પતિની અંદર પણ રોગ થાય છે. હા, બરોબર સાંભળ્યું, કારણ કે વનસ્પતિ પણ એક સજીવ છે. જેમ પ્રાણીઓ અને મનુષ્યમાં રોગ થાય તેમ વનસ્પતિમાં પણ અનેક સૂક્ષ્મજીવો ઘઉંની અંદર, ડાંગર, બટેટું હોય, શેરડી હોય, સંતરા હોય કે સફરજન, આ બધાની અંદર આવા સૂક્ષ્મજીવો હાજર હોય છે અને તે રોગ ફેલાવવા માટે જવાબદાર હોય છે. જોકે આપણે કેટલાક રસાયણનો ઉપયોગ કરીને આ સૂક્ષ્મજીવો ઉપર નિયંત્રણ લાવી શકીએ છીએ,
એટલે જ તમે સાંભળ્યું હશે કે કેરી જે છે પકવવા માટે એમાં ઉપર તમને ખ્યાલ છે શું નાખવામાં આવતું હશે? હા બરાબર, કાર્બાઇડ. કાર્બાઇડ નામનું જે ઉપર પાવડર નાખી દઈએ એટલે કેરી જલ્દી પાકી જાય છે, પણ સાથે એમાં જે ફળનું ફળદ્રુપતા વધારવા માટે જે સૂક્ષ્મજીવ હોય છે તેનો નાશ થઈ જાય છે. તો આવી રીતના કેટલાક જંતુનાશક દવાઓનો છંટકાવ કરીને પણ આવા સૂક્ષ્મજીવોનો નાશ કરી શકાય છે. પણ વનસ્પતિમાં કેવા પ્રકારના રોગ થાય એના વિશે માહિતી પ્રાપ્ત કરીએ. તમે જોઈ શકો અહીં સાઇટ્રસ કેન્કર નામનો એક રોગ છે. જોજો, ધ્યાન રાખજો બરોબર મિત્રો, કેન્સર નથી, કેન્કર છે. સાઇટ્રસ કેન્કર નામનો રોગ સૂક્ષ્મજીવ બેક્ટેરિયા દ્વારા ફેલાય છે, અને તે ફેલાવાની રીત હવા, એટલે હવાની અંદર બેક્ટેરિયા જે છે તે હાજર હોય છે અને વનસ્પતિમાં સાઇટ્રસ કેન્કર નામનો રોગ ફેલાવે છે. ફૂગ દ્વારા પણ ઘઉંનો રસ્ટ જેવો રોગ ફેલાઈ શકે, અને તે હવા અને બીજ, બીજ ખ્યાલ જ છે તમને કે કોઈ પણ વનસ્પતિનો ઉછેર કરવો હોય તો શરૂઆતમાં પ્રાથમિકમાં આપણે બીજની જરૂર પડશે. બીજ અને હવા દ્વારા ફૂગની અંદર આ જે બેક્ટેરિયા છે બેસી જશે, સૂક્ષ્મજીવ બેસી જશે, અને પછી ઘઉંનો રોસ્ટ નામનો રોગ થશે. અને ખૂબ જ પ્રચલિત, ખેડૂતોમાં પ્રચલિત એવો રોગ છે ઓકરા, જેના વિશે વધારે ખ્યાલ તમને ખેડૂત પાસેથી વધારે ડિટેલમાં માહિતી મળી શકે. ભીંડાનો પિત્ત નામનો એક એવો રોગ છે, ભીંડાની અંદર થાય છે, તેને પ્રચલિત નામ છે ઓકરા તરીકે ઓળખાય. તે વાયરસ દ્વારા ફેલાય છે, અને તેને વધારે મદદ કોણ કરે છે? તો કે કીટકો. આ કીટકો જે છે તે વાયરસની ઉપયોગ કરી, સૂક્ષ્મજીવનો ઉપયોગ કરી અને વનસ્પતિમાં ભીંડાનો પિત્ત નામનો રોગ ફેલાવે છે. એટલે એમાં ચિકાસ વધારે માત્રામાં થાય, અને જો હજી વધારે ફેલાય તો આ ભીંડ જે છે એ બગડી પણ શકે છે. તો આમ વનસ્પતિમાં મુખ્ય ત્રણ રોગ વિશે આપણને માહિતી મેળવી લીધી, સાઇટ્રસ કેન્કર, ઘઉંનો રોસ્ટ અને ભીંડાનો પિત્ત, જે અનુક્રમે બેક્ટેરિયા, ફૂગ અને વાયરસ દ્વારા ઉત્પન્ન થાય છે, અને ફેલાવાની રીત હવા, બીજ કે પછી કીટક કોઈ પણ હોઈ શકે છે. આ મિત્રો તમને વનસ્પતિમાં રોગ ફેલાય અને પ્રાણીઓમાં રોગ ફેલાય અને મનુષ્યમાં રોગ ફેલાય તેના વિશે માહિતી મેળવી જ ચૂક્યા. હવે આપણને એ ખબર છે કે અમુક વખત ટાઈફોઇડ થઈ જાય, કોલેરા થઈ જાય તો લોકોને ઝાડા થઈ જતા હોય છે, ઉલટી થઈ જતી હોય છે. તો આ બધું શું કામેન થાય? તો કે તે વ્યક્તિ છે તો સ્વસ્થ જ, પરંતુ ખાદ્ય પદાર્થને બરોબર લીધેલો નથી, સ્વચ્છ ખાદ્ય પદાર્થ નથી લીધેલો, પાણી છે તે દૂષિત પાણીનો ઉપયોગ કીધો પીવા માટે. તો આવો જે દૂષિત પાણી છે, દૂષિત ખોરાક છે, તે વિષાક્તન સૂક્ષ્મજીવો દ્વારા દૂષિત થાય છે. વિષાક્તન સૂક્ષ્મજીવો એટલે શું? તો કે વિષાક્તનનો અર્થ થાય છે ઝેરી. આ ઝેરી સૂક્ષ્મજીવો છે એ ખોરાકને દૂષિત કરે છે, અને ખોરાક દૂષિત થાય છે અને પછી જો તે મનુષ્યના કે પ્રાણીના શરીરમાં જશે તો અત્યંત ગંભીર એવા રોગ ફેલાઈ શકે. અને જો આનું હાઈ લેવલ ઉપર પહોંચી જાય, અને જો તમે આવા ખાદ્ય પદાર્થ, દૂષિત ખાદ્ય પદાર્થનો ઉપયોગ કરો, તો શક્ય છે ગંભીર રોગની સાથે સાથે વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે. એટલે હંમેશા આપણે સ્વચ્છ ઢાંકેલો ખોરાકનો જ આહાર તરીકે ઉપયોગ કરવો જોઈએ. તો આમ મિત્રો આપણે એ ખબર પડી કે મોટાભાગના જે કંઈ રોગ છે તે દૂષિત હવા, દૂષિત પાણી કે દૂષિત ખાદ્ય પદાર્થ એટલે કે ખોરાક ગ્રહણ કરવાથી થાય છે. તો આપણને ખબર પડી કે કોઈ પણ જે પદાર્થ છે એ દૂષિત થયો તો રોગ થયો, પણ ખોરાકને દૂષિત કર્યું કોણે? તો કે જે સૂક્ષ્મજીવો છે તેને. તો શું આપણે એવું કંઈ કરી શકીએ કે આ સૂક્ષ્મજીવોનો જ નાશ થઈ જાય અથવા તેની વૃદ્ધિ અટકી જાય, એનું ઉત્પન્ન જે થવાની પ્રક્રિયા છે તે ધીમી થઈ જાય? તો આપણે ઘણા બધા ખોરાકને અટકાવી શકીએ બગડતા અને સુરક્ષિત રહી શકીએ. એક સરળ ઉપાય છે કે ખોરાકને ઢાંકીને ખાઈએ, ઢાંકેલો હોય ને પછી ખોરાકને ખાઈએ તો કંઈ વાંધો નથી, તો સૂક્ષ્મજીવો એટલી બધી અસર નહીં કરે. પરંતુ રોજિંદા જીવનની અંદર આપણે બીજી અમુક પદ્ધતિઓ એવી ઉપયોગ કરીએ તો આપણે ઘણા બધા રોગોથી બચી શકીએ, સુરક્ષિત રહી શકીએ. કઈ રીતે? તો કે ખાદ્ય પદાર્થ આપણે જે કંઈ ખાઈએ છીએ તેની જાળવણી કરવા માટેની અમુક પદ્ધતિ છે, જેમાં સર્વપ્રથમ આપણે વાત કરીશું રાસાયણિક પદ્ધતિ. રાસાયણિક પદ્ધતિનો ઉપયોગ કરીને આપણે ખોરાકને બગડતો અટકાવી શકીએ. તમે સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકાવવા માટે બે પ્રકારના રાસાયણિક પદાર્થ વાપરી શકો, એક તો મીઠું અને બીજું ખાદ્યતેલ. મીઠું અને ખાદ્યતેલનો ઉપયોગ કરીને આપણે રાસાયણિક પદાર્થને પદ્ધતિની મદદથી ખોરાકને બગડતો અટકાવી શકીએ. જેમ કે અથાણું બનાવવું હોય તો તમે આપણે મીઠું નાખીશું તો શું થશે? એ અથાણું બગડતું અટકી જશે. ઘણી વખત તેલનો પણ ઉપયોગ કરવામાં આવે છે, મીઠું અથવા તેલનો ઉપયોગ કરી. કારણ શું? તો કે અથાણાની અંદર જે એસિડ ઉત્પન્ન થાય છે એ એસિડ પ્રિઝર્વેટિવનો ઉપયોગ કરી સૂક્ષ્મજીવોનું આક્રમણ અટકાવવા માટે થાય છે. પ્રિઝર્વેટિવ એટલે શું? આનો અર્થ શું થાય?
તો કે પ્રિઝર્વેટિવ એટલે ખાદ્ય પદાર્થની જાળવણી કરવા માટેનો પદાર્થ. પ્રિઝર્વેટિવ અર્થ થશે ખાદ્ય પદાર્થની જાળવણી કરવા માટેનો પદાર્થ, જેવું કે મીઠું, ખાદ્ય તેલ કે પછી એસિડ, જેનો આપણે ઉપયોગ કરી શકીએ ખાદ્ય પદાર્થને બગડતું અટકાવવા માટે. આ સિવાય રાસાયણિક તરીકે સોડિયમ બેન્ઝોએટ અને સોડિયમ મેટાબાઇસલ્ફાઇટ, ખાસ નામ બે યાદ રાખજો, સોડિયમ બેન્ઝોએટ અને સોડિયમ મેટાબાઇસલ્ફાઇટ જાણીતા પ્રિઝર્વેટિવ છે, જે ખોરાકને બગડતો અટકાવવામાં આવે છે. એટલે કે તમને કોઈ પણ આ મેડિકલની દુકાનની અંદર મોટાભાગે આ બંને પદાર્થોની ગોળી સ્વરૂપે મળી જશે, અને જે ખાદ્ય પદાર્થની આસપાસ આપણે રાખી દઈએ તો પદાર્થ બગડતો અટકી જાય છે. આ સિવાય ફળનું જામ છે કે રસને પણ બગડતા અટકાવવા માટે આ સોડિયમ મેટાબાઇસલ્ફાઇટ કે સોડિયમ બેન્ઝોએટ ખૂબ જ ઉપયોગી છે. આ સિવાય તમે મિત્રો પ્રકરણ એકમાં યાદ જ છે કે ખાદ્ય પદાર્થ તરીકે ઘઉં જ્યારે હોય તો બેને બગડતા અટકાવવા માટે આપણે લીમડાના પાન, સૂકા પાન રાખીએ તો ખાદ્ય પદાર્થને સૂક્ષ્મજીવોથી રક્ષણ મેળવી શકીએ છીએ, કીટકોથી બચાવી શકીએ છીએ. આમ આપણે ખાદ્ય પદાર્થની જાળવણી માટે પહેલી પદ્ધતિ રાસાયણિક પદ્ધતિ વિશે અભ્યાસ કરી. આવી જ એક અન્ય એક પદ્ધતિ છે, બીજી મીઠા દ્વારા જાળવણી. મીઠાનો ઉપયોગ કરીને આપણે માંસ અને માછલી જે છે એને લાંબા સમય સુધી સાચવવા માટે માંસ અને માછલી ઉપર સૂકું મીઠું નાખવામાં આવે. સૂકું મીઠું નાખવાથી તે માંસ અને માછલી બગડતા નથી અને એની અંદર જે બેક્ટેરિયાની વૃદ્ધિ થાય છે તે અટકી જાય છે, એટલે લાંબા સમય સુધી આપણે માંસ અને માછલીને સાચવી શકીએ છીએ. તદુપરાંત કેરી છે, આંબળા છે કે આંબલીની જાળવણી, આ ખાટા પદાર્થની જાળવણી માટે પણ મીઠું ખૂબ જ ઉપયોગી છે. સરકારની મદદથી પણ આપણે ખાદ્ય પદાર્થની જાળવણી કરી શકાય. કઈ રીતે? તો કે જામ, જે આપણે અથાણાની સાઈડ સાથે લઈએ છીએ તે જામ, જેલી છે, ફળોનો રસ છે, એ બધાની જાળવણી કરવા માટે શર્કરા એટલે કે ખાંડ ખૂબ જ ઉપયોગી છે. શર્કરા છે એ ભેજને ઘટાડે છે. જો ખાંડ રાખશું તો વાતાવરણનો ભેજ ઘટી જશે અને ખાદ્ય પદાર્થની જે અસર થાય છે તેની જે બેક્ટેરિયાની વૃદ્ધિ થાય છે તે નિયંત્રિત થઈ જાય અને ખાદ્ય પદાર્થ બગડતો અટકી જાય છે. આ સિવાય તેલ તેમજ વિનેગર, વિનેગર પણ તમે જોયેલું છે કોઈ પણ કરિયાણાની દુકાન ઉપર મળી જાય છે, તે તેલ અને વિનેગરની જાળવણી દ્વારા પણ આપણે ખાદ્ય પદાર્થને અટકી શકીએ બગડતો, અથાણાને બગડતો અટકાવવા માટે. બેક્ટેરિયા તેની હાજરીમાં મૃત્યુ પામે છે. જો આપણે તેલનો ઉપયોગ કરશું તો તેલની હાજરીમાં બેક્ટેરિયા વધારે સમય જીવિત જીવંત રહી શકતા નથી, મૃત્યુ પામી જાય છે, અને બેક્ટેરિયા મૃત્યુ પામી જાય છે તો આપણો ખાદ્ય પદાર્થ બગડતો અટકી જશે. આ ઉપરાંત શાકભાજી છે, ફળ છે, માછલી છે કે માંસ, બધાની જાળવણી કરવા માટે મીઠું, તેલ કે વિનેગરનો ઉપયોગ કરી શકીએ. તદુપરાંત ગરમી તેમજ ઠંડીથી સારવાર કઈ રીતે? તો કે તમે જોયેલું જ હશે કે મમ્મી છે કે બેન છે તે દૂધને ગરમ કરે છે. શા માટે ગરમ કરે? તો કે દૂધની અંદર લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા છે, તે જો વધારે માત્રામાં થઈ જાય તો દૂધ બગડી જાય છે. તે બગડતું અટકાવવા માટે આપણે દૂધને ગરમ કરવું ખૂબ જ જરૂરી છે, અથવા તો ખોરાકને આપણે ફ્રીજમાં મૂકી દઈએ છીએ. જો ખોરાકને ફ્રીજમાં મૂકવામાં આવે તો બેક્ટેરિયાને નીચું તાપમાન મળે તો જીવંત રહી શકતા નથી. ઘણા બધા સૂક્ષ્મજીવો રહી શકે છે પણ બેક્ટેરિયા રહી શકતા નથી, એટલે નીચા તાપમાને ખોરાક બગડવાની સંભાવના ઘણી ઓછી છે. એટલે આપણે ખાદ્ય પદાર્થને કેમાં મૂકીએ છીએ? ફ્રીજમાં મૂકીએ છીએ. આમ મિત્રો આપણે જુદી જુદી રાસાયણિક પદ્ધતિ, મીઠા દ્વારા જાળવણી, સરકારની મદદથી જાળવણી, તેલ અને વિનેગર તેમજ ગરમી અને ઠંડીથી ખાદ્ય પદાર્થને કઈ રીતે બચાવી શકાય તેની માહિતી મેળવી. હવે આપણે આગળ અભ્યાસ કરીએ. હવે આપણે છઠ્ઠી પદ્ધતિ જે છે રાસાયણિક પદ્ધતિ, મીઠા દ્વારાની બધી પદ્ધતિ તો ભણી લીધી, પણ છઠ્ઠી પદ્ધતિ ખૂબ વિશિષ્ટ છે કે ખાદ્ય પદાર્થ જે છે ખાદ્ય પદાર્થની જાળવણી માટેની પેસ્ચ્યુરાઇઝેશન પદ્ધતિ. તો એટલે શું પેસ્ચ્યુરાઇઝેશન? એટલે શું? ખાસ મિત્રો અહીંથી વ્યાખ્યાત રાખવી કે દૂધ જે છે, તમે જોયેલું જ હશે કે ઘણી બધી કંપનીઓ એવી છે કે જેના દૂધ પેકિંગમાં આવે છે તે દૂધને પેસ્ચ્યુરાઇઝ કરેલા હોય છે. તો કઈ રીતે? તો કે દૂધને 70°C તાપમાને, તાપમાન કેટલું રાખવાનું છે? 70°C. કેટલે સમય? તો કે 15-30 સેકન્ડ. ખાસ આંકડા યાદ રાખજો, 15-30 જ સેકન્ડ કીધી છે. આટલા સમય માટે જ દૂધને ગરમ કરવામાં આવે, અને ગરમ કર્યા પછી તરત જ એને પાછું ઠંડુ પાડીને તરત સંગ્રહ કરી દેવામાં આવે, એટલે કે વાતાવરણમાં થોડાક સમય માટે પણ રાખવામાં ન આવે. આવું કેમ? તો કે જો થોડાક સમય માટે પણ રાખશું તો વાતાવરણમાં રહેલા બેક્ટેરિયા ફરી પાછા સૂક્ષ્મજીવોમાં અંદર પ્રવેશી જશે અને દૂધને બગાડવા માટે જવાબદાર બનશે. એટલે કે દૂધને 70°C જે તાપમાને ગરમ કરી 15-30 સેકન્ડ સુધી ગરમ કરવાનું ને ઠંડુ કરીને તરત પાછું પેકિંગ કરી દેવામાં આવે તો સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકી જાય છે. એટલે કે ઊંચા તાપમાનથી સીધા નીચા તાપમાને આવી ગયા. આ પદ્ધતિને કહેવાય પેસ્ચ્યુરાઇઝેશન. આ પદ્ધતિનો ઉપયોગ કરીને જ આપણે ખાદ્ય પદાર્થની ખૂબ સરસ જાળવણી કરી શકીએ. કે આ પદ્ધતિની શોધ કોણે કરી? તો
तो कि आ पद्धतिनी जे शोध छे ते लुई पाश्चर नामना वैज्ञानिके करेली हती। आ ते पद्धतिनुं नाम आपवामां आव्युं छे पेस्चुराइजेशन। एटले तो घणी वखत तमे जोजो दूधना पेकिंगमां लखेलो हशे पेस्चुराइज्ड मिल्क, एनुं अर्थ थाय छे पेस्चराइज करेलू दूध छे। आ सिवाय छेल्ली खाद्य पदार्थ जे जाळवणी माटेनी पद्धति छे संग्रह अने पेकिंग। તમે ઘણી વખત મોલમાં જશો તો તમને ખ્યાલ હશે કે સૂકો મેવો હોય કે કેટલાક શાકભાજી છે તે સરસ મજાની પોલિથીન બેગની અંદર હવાચુસ્ત એટલે કે એરટાઇટ હવાચુસ્ત રીતે બંધ કરેલી હોય છે અને પછી વેચતા હોય છે, ખુલ્લું ખાદ્ય પદાર્થ વેચતા નથી। આવું કેમ? તો કે હવાચુસ્ત પેકિંગ છે એટલે કે અંદર રહેલા અંદર સૂક્ષ્મજીવાનો કોઈ ગેટ જ નથી, કોઈ પ્રવેશ માર્ગ જ નથી, એટલે સૂક્ષ્મજીવો અંદર પ્રવેશ કરશે નહીં અને તે પદાર્થ બગડતો અટકી જશે। આમ જુદી જુદી 7 પદ્ધતિઓ એવી છે જે ખાદ્ય પદાર્થની આપણે જાળવણી કરવા માટે ખૂબ જ ઉપયોગી છે અને આના ઉપરથી તો આપણે કહી શકીએ સૂક્ષ્મજીવો આપણા મિત્ર પણ છે અને શત્રુ પણ છે। હવે મિત્રો, આજના વિડીયો લેક્ચરનો છેલ્લો ટોપિક આપણે ભણવા અને આ પ્રકરણનો પણ છેલ્લો ટોપિક ભણવા જઈ રહ્યા છીએ નાઇટ્રોજન ચક્ર। ખૂબ જ અગત્યનું છે, આ આગળના ધોરણમાં પણ તમને ઘણું ઉપયોગી બનશે, તો બરોબર રીતે ધ્યાન આપવું। તમે અહીં સરસ મજાનો ચક્ર જોઈ રહ્યા છો, આ નાઇટ્રોજન ચક્ર છે। આપણને બધાને ખબર છે કે આપણા વાતાવરણની અંદર 78% જે પ્રમાણ છે એ નાઇટ્રોજનનું પ્રમાણ છે અને આપણે જેમ શ્વસનમાં ઓક્સિજન વાયુ સીધો ઉપયોગમાં લઈએ છીએ તેમ આપણે નાઇટ્રોજનનો ઉપયોગ કરી શકતા નથી। વનસ્પતિ હોય કે પ્રાણી, એ પણ સીધો એટલે કે પ્રત્યક્ષ રીતે નાઇટ્રોજનનો ઉપયોગ કરી શકતા નથી। તો આ નાઇટ્રોજનનો ઉપયોગ કરવામાં કોણ મદદ કરતું હશે? કઈ રીતે આપણા શરીરમાં પ્રોટીન સ્વરૂપે કે ન્યુક્લિક એસિડ સ્વરૂપે નાઇટ્રોજન પ્રવેશ કરતું હશે? તો એના માટે આપણે સમજવું પડશે નાઇટ્રોજન ચક્ર। સર્વપ્રથમ તો આપણને બધાને ખબર છે કે વાતાવરણમાં નાઇટ્રોજન છે તે 78% હાજર રહેલો છે। તો એ વાતાવરણમાંથી ભૂમિની અંદર એટલે કે જમીનમાં કેમ આવે? તો કે વીજળીનો જે ચમકારો થાય છે ચોમાસાની અંદર, તે ચમકારાની મદદથી તે નાઇટ્રોજન વાયુ સ્વરૂપે ભૂમિમાં ગ્રહણ થાય છે એટલે ભૂમિની અંદર પ્રવેશ થાય છે અને તે સ્વરૂપ છે નાઇટ્રોજનનું સંયોજન સ્વરૂપ। સંયોજન સ્વરૂપ એટલે કેવું? તો કે નાઇટ્રસ ઓક્સાઇડ હોઈ શકે, નાઇટ્રોજન ડાયોક્સાઇડ હોઈ શકે, આવા કેટલાક સ્વરૂપમાં તે જમીનની અંદર નાઇટ્રોજન પ્રવેશી ચૂક્યો। હવે જમીનમાંથી ડાયરેક્ટ થોડું કંઈ મનુષ્ય કે પ્રાણી કે વનસ્પતિ ઉપયોગ કરશે? ના, ડાયરેક્ટ ઉપયોગ કરી શકતા નથી। તો કે જમીનની અંદર જે નાઇટ્રોજનનું સ્થાપન કરવા માટેના રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા છે, બેક્ટેરિયાનું નામ યાદ રાખજો, રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા જે એક પ્રકારનું સૂક્ષ્મજીવ છે, તે બેક્ટેરિયા નીલ હરિત લીલ દ્વારા પણ વાતાવરણમાંથી નાઇટ્રોજનને ભૂમિમાં લાવવા માટે જવાબદાર છે। આ બેક્ટેરિયા છે નાઇટ્રોજનના જે અલગ અલગ સ્વરૂપો છે એમાં રૂપાંતર કરી દે છે અને જમીનને ફળદ્રુપ બનાવે છે। એટલે આપણને એમ કહી શકાય નાઇટ્રોજનનું સ્થાપન કરવા માટે કયા બેક્ટેરિયા જવાબદાર? તો કે નાઇટ્રોજનનું સ્થાપન કરવા માટે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા જવાબદાર છે। તો બેક્ટેરિયા દ્વારા નાઇટ્રોજનનું સ્થાપન ક્ષારમાં થાય છે અને પછી જમીનની અંદર રૂપાંતર થઈ જાય છે અને ભૂમિની અંદર હવે નાઇટ્રોજન અલગ અલગ સંયોજનના સ્વરૂપમાં હાજર રહેલો છે। એટલે કે સર્વપ્રથમ વાતાવરણમાંથી નાઇટ્રોજન તો પ્રવેશ ચૂક્યો, પછી એનું સ્વરૂપમાં રૂપાંતર કરવા માટે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયાનું સ્થાપન કરી દીધું। હવે આ નાઇટ્રોજન છે એ વનસ્પતિ દ્વારા ઉપયોગમાં લેવાય, તો કે મૂળની અંદર જે મૂળ ગંડિકાઓ છે તે મૂળ ગંડિકાઓમાં નાઇટ્રોજન રાઇઝોબિયમ બેક્ટેરિયાની મદદથી પ્રવેશ કરશે અને પછી વનસ્પતિ દ્વારા ઉપયોગમાં લેવાય છે। એટલે તમે જોયું મિત્રો, ડાયરેક્ટલી વાતાવરણમાંથી સીધો ઉપયોગમાં લીધું નથી, તે જમીનની અંદરથી ઉપયોગમાં લીધું। જમીનમાં ક્યાંથી આવ્યું છે? તો કે જમીનમાં સ્થાપન થયું છે રાઇઝોબિયમ બેક્ટેરિયા દ્વારા અને વીજળીના ચમકારા દ્વારા નાઇટ્રોજનનો પ્રવેશ થયો। પછી વનસ્પતિ જેનો ઉપયોગ લઈ લીધો, મૂળમાંથી પ્રકાંડ અને પ્રકાંડમાંથી ફળ સ્વરૂપે નાઇટ્રોજન છે તે સંગ્રહ થાય છે અને તે ફળ પ્રાણીઓ ખાય છે કે વનસ્પતિ તેનો ઉપયોગ કરે છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં, તો નાઇટ્રોજનનું સ્થાપન એમાં થઈ જાય છે। એટલે તો કહે છે ઘણા બધા ફ્રૂટ્સ એટલે કે ફળની અંદર વિટામિન અને પ્રોટીન હાજર હોય છે જેનાથી આપણા શરીરમાં મજબૂતાઈ મળે છે। પછી તે ખાદ્ય પદાર્થ તરીકે ઉપયોગ કરીએ તો નાઇટ્રોજન આપણા શરીરમાં પ્રવેશી તો ચૂક્યો, પણ હજી જે વધારાનું નાઇટ્રોજન રહેલો છે એનું શું? તો કે પ્રાણીઓ મૃતદેહ થઈ જાય, મરી જાય છે કે ઉત્સર્જન કરે છે, જેમ દરેક સજીવની પ્રક્રિયા છે શ્વસન અને પાચન, એવી જ એક પ્રક્રિયા ઉત્સર્જન, તો કે શરીરમાં રહેલો નકામો કચરો બહાર કાઢવાની પ્રક્રિયા, એ ઉત્સર્જન પ્રક્રિયાથી નાઇટ્રોજન જે કચરા સ્વરૂપે શરીરની બહાર ત્યાગ થાય છે અને તે જે સંગ્રહ થાય છે તે અલગ પ્રકારના બેક્ટેરિયા, અહીં જેમ રાઇઝોબિયમ હતા તેવા નહીં પણ બીજા અલગ પ્રકારના બેક્ટેરિયા છે, તે કચરાને નાઇટ્રોજન સંયોજનમાંથી વાયુ સ્વરૂપમાં ફેરવી દે છે અને વાયુ સ્વરૂપમાં જે નાઇટ્રોજન છે તે ફરી પાછો વાતાવરણમાં પ્રવેશ કરી જાય છે।
આમ ક્યારેય નાઇટ્રોજનનું પ્રમાણ ઘટતું નથી. સતત આ ચક્ર ચાલુ રહે છે વાતાવરણમાંથી વીજળીના ચમકારા દ્વારા જમીનની અંદર, અને જમીનમાં તેનું સ્થાપન રાઇઝોબિયમ બેક્ટેરિયાથી ક્ષારમાં રૂપાંતર થઈને પ્રાણી દ્વારા કે વનસ્પતિ દ્વારા ઉપયોગમાં લઈને ઉત્સર્જન પ્રક્રિયાથી ફરી પાછું બહાર ત્યાગ થાય, અને આ રીતે આ ચક્ર વાયુ સ્વરૂપમાં બેક્ટેરિયા ફેરવીને પૂર્ણ કરે છે. આમ આ નાઇટ્રોજન ચક્ર અહીં પૂર્ણ થયું અને વાતાવરણમાં 78% જે પ્રમાણ હતું તે ફરી પાછું સંતુલિત થયું. હવે મિત્રો, આજના વિડીયો લેક્ચરની અંદર આપણે પ્રકરણ 2નું પૂર્ણ કરીએ. આ પ્રકરણ 2 તમને 3 વિડીયો લેક્ચર ભાગ 1, ભાગ 2 અને ભાગ 3 સ્વરૂપમાં મળી શકે. ફરીથી એક વખત જોવું, બરોબર આ પ્રકરણને સમજવું, અને કંઈ પણ પ્રશ્ન હોય તો તરત તમે કોમેન્ટ કરી શકો છો, તમને પ્રશ્નના જવાબ મળશે. આપણે હવે પછીના વિડીયો લેક્ચરમાં નવા મુદ્દાઓ સાથે, નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. અને હા મિત્રો, ખૂબ ખાસ યાદ રાખજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઇક કરો, શેર કરો અને તમારા મિત્રો સુધી પહોંચાડો. ખૂબ ખૂબ આભાર.